પાલિકાની તિજોરી કોના બાપની? નેતા તો ઠીક, હવે સુરત પાલિકાના પદાધિકારીઓ પણ વાસ્તુના ચક્કરમાં ચેમ્બરોના રિનોવેશન પાછળ 5 કરોડથી વધુનો ધુમાડો કરી દેવાલયો પાલિકાની તિજોરી કોના બાપની? નેતા તો ઠીક, હવે સુરતના પાલિકા પદાધિકારીઓ પણ વસ્તુના ચક્કરમાં ચેમ્બરો રિનોવેશન પાછળ 5 કરોડથી વધુનો ધુમાડો કરી દેવાય છે. પાલિકાની તિજોરી ખાલી થતા ઘણા ખરા ઉચ્ચ અધિકારીઓએ વસ્તુના બહાને ચેમ્બરોને કોર્પોરેટ કક્ષાની બનાવી છે. ડેકમી દેસાઈ ભટવાડી પૂર્વની બેઠક ઉત્તર તરફ, કમલેશ નાયક પટેલવાડી ચેમ્બર ઉત્તર તરફ પૂર્વ તરફ કરવાઈ. 7000 કરોડનું બજેટ ધરાવતી પાલિકામાં હાલ કેટલાય અધિકારીઓ વસ્તુના ચક્કરમાં પોતાની ચેમ્બર રિનોવેશન કરવા પાછળ કરોડોના ધુમાડા કરી રહ્યા છે. નેતાઓનો રોગ અધિકારીઓને લાગતા મુદ્દો હાલ પાલિકામાં ચર્ચાની અરણે છે. ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર સહિતના મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ વાસ્તુ આધારિત રિનોવેશન કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોમાં રિનોવેશન પાછળ જ અધિકારીઓએ 5 કરોડથી વધુ ધુમાડો કરી દીધો છે અને આ સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ શાસકોએ પણ પોતપોતાના ચેમ્બરોને કોર્પોરેટર ઓફિસ સમાન કરવા માટે કોઈ કસર બાકી રાખી નથી. ગંભીર બાબત એ છે કે અનેક અધિકારીઓની પોતાની ચેમ્બરોમાં સુધારા વધારા, લાઇટિંગ, ફર્નિચર, ઇન્ટેરિયર ડેકોરેશન કરાવીને લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. કેટલાક વાસ્તુમાં માનનાર નવા અધિકારીઓ ચેમ્બરોને કોર્પોરેટર ઓફિસ પણ ટપી જાય તેવી આલિશાન બનાવી દીધી છે. ખર્ચાઓનો આંકડો અંદાજે 5 કરોડથી આવી ઓફિસ તો અત્યાર સુધીના પાલિકા કમિશનરને આવીને ગયા છતાં તેમને બનાવી શકી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ તો પાલિકાના હાઉસિંગ ખાતા, એકાઉન્ટ ખાતામાં ખર્ચાનો આંકડો અંદાજે ₹5 કરોડને આંબી જાય છે તેવી ગણતરી છે. આ તો માત્ર વળી કચેરી મુગલાઈસરાયની જ વાત છે, પરંતુ તમામ જોનના જો તપાસ કરવામાં આવે તો ત્યાં કાર્યપાલક એન્જિનિયર, આસી કમિશનરો, અન્ય અધિકારીઓ ઓફિસો પાછળ પણ તગડા ખર્ચા કરાય છે. સિટી એન્જિનિયર આશીષ દુબેની ચેમ્બરમાં ઇન્ટરનેટ સહિતના ફેરફારો છે. ડીસીટી એન્જિનિયર ડીએમ પટેલ રિટાયર્ડ થયા તેમના સ્થાપને આવેલા જીએસ ધવલ પંડ્યાની ચેમ્બર પણ રિનોવેટ કરવામાં આવી છે. ડે કમિશનર સ્વાતિ દેસાઈ નિવૃત્તિ સિવાય ભટ્ટે પૂર્વે તરફ ચેમ્બર બેઠક વ્યવસ્થા બનાવી હતી તે દૂર કરાવીને ઉત્તર દિશા તરફ કરાઈ છે. સેક્રેટરી બતાવની સાથે સેક્રેટરી વિભાગના સુમળગો કોઓપરેટર ઓફિસને ટપી જાય તેવા સાકૃત કરી દેવાયો હતો. ડે કમિશનર કમલેશ નાયક પૂર્વ ડીઓપી જીલેણ પટેલની ચેમ્બર ઉત્તર તરફની હતી અને રિનોવેટ કરાવવાની પૂર્વ તરફની બેઠક કરાઈ છે. એડીસીટી એન્જિનિયર જતીની દેસાઈની ચેમ્બર રિનોવેશન કરાઈ છે. ડે કમી કિન્નાખાવાલાએ ડોર સહિતની ઇન્ટરનેટ ફેરવાયો છે. કમિશનર મિસ્ત્રી ચેમ્બર બીજા માળે રિનોવેશન, ઇન્ટરનેટ તેમજ અન્ય વિભાગ ઝોનમાં ઉચ્ચ અધિકારીઓના ચેમ્બરોમાં રિનોવેશન થયા છે. પદાધિકારીઓ પણ ખર્ચા કરવા પાછળ નથી. પોતાના ચેમ્બરોને રિનોવેશન, ઇન્ટરનેટ ડેકોરેશન, લેડ લાઇટિંગો, ફર્નિચર સહિતના બાથરૂમ, ટોયલેટ પણ નિત નવા ફેરફારો પાછળનો ખર્ચોનો દોર ચાલુ જ છે. અગાઉ જે મેયર નીરવ સાની ચેમ્બર રિનોવેશન ચર્ચામાં આવ્યું હતું, તાજેતરમાં શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપૂત પોતાની ઓફિસ કોઓપરેટર ઓફિસ જેવી બનાવી તેમાં 40,000 તો ખુરશી લેવાની તૈયારી હતી. સ્થાયી ચેરમેન પરેશ પટેલ બાથરૂમ ટોયલેટ દૂર કરીને એન્ટી ચેમ્બર મોટી કરી નવો ચીલચો ચાતર્યો હતો. નવા વહીવટની તૈયારી છતાં બે ધડક ખર્ચા પાલિકાનું નવું વહીવટી ભવન 36 મહિનામાં તૈયાર કરવાનું આયોજન ટેન્ડર શરત મુજબ કરાયું છે. સમુડગી વડી કચેરી આગામી વર્ષોમાં નવા વહીવટી ભવનમાં શિફ્ટ થઈ જશે. આ વહીવટી ભવન પાછળ 1,080 કરોડનો ખર્ચ કરાશે. તેમ છતાં હજી પણ ચેમ્બરો પાછળ કાબુ બહાર ખર્ચ થઈ રહ્યા છે, જેને જોનાર કે રોકનાર કોઈ જ નથી. હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર. સુરત મહાનગરપાલિકા કે જેની તિજોરીની અંદર, સુરત મહાનગરપાલિકાના વિસ્તારની અંદર રહેતી જનતા પોતાના પરસેવાની કમાણીમાંથી 1.5 લાખ રૂપિયા સુરત મહાનગરપાલિકાને જે આપે છે એટલા માટે આપે છે કે એમની પ્રાથમિક સુવિધાઓ એમને સરળતા સાથે મળે, સારા રોડ રસ્તા મળે, ડ્રેનેજની સારી વ્યવસ્થા મળે, દરેક ઘરે પીવાનું મીઠું પાણી વપરાશ માટે પણ મળે. આ ભાવના સાથે દરેકે દરેક નાગરિક સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં સમયસર ટેક્સ ભરાવે છે. સુરતનો નાગરિક એ માટે પણ જગવિખ્યાત છે કે સુરતના નાગરિકો પોતાના ભાગમાં આવતો મહાનગરપાલિકાનો ટેક્સ મોટા ભાગે લોકો દર વર્ષે એડવાન્સમાં ભરી દે છે અને એ ભાવના સાથે ભરે છે કે જો આપણે સમયસર નાણાં ભરી દઈશું તો વિકાસના સારા કામો સરળતા સાથે જલ્દી થઈ શકશે. પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો અને એમના અમુક મળત્યા અધિકારીઓ પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાની જનતા જે સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં વિકાસના કામો માટે જે પૈસા આપે છે એ પૈસામાંથી પોતાની ભૌતિક સુખ સુવિધાઓ વધારવા માટે, પોતાની ઓફિસને આલિશાન કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે લાખોની પણ કરોડોના ખર્ચ
કરી રહ્યા છે એ વાત આજે સામે આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી આ વૈભવી ભૌતિક સુવિધા ભોગવતા અધિકારીઓને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, જનતાના પૈસાનો એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે, મહાનગરપાલિકાના વહીવટી વડા એવા કમિશનર સાહેબની છે. ત્યારે મારો સવાલ એ છે કે આવા અધિકારીઓ બે ત્રણ વર્ષ પહેલાં ઓફિસ રિનોવેશન થયું હોય છતાં પણ આજે નવેસરથી ઓફિસ રિનોવેશન કરવાની અને રિનોવેશનમાં બહાનું પણ એવું ધરવાનું કે વાસ્તુ પ્રમાણે એનો દરવાજો યોગ્ય દિશામાં નહોતો, એની બેઠક વ્યવસ્થા યોગ્ય દિશામાં નહોતી. એટલે એનું કહેવાનું એમ થાય છે કે સુરત મહાનગરપાલિકામાં આપણે છીએ એટલે આ પૈસા જે છે એ આપણા બાપના છે, આપણા કરિયાવરમાં આવેલા છે, એ રીતના એ લોકો ખર્ચ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આનો વિરોધ કરી રહી છે અને કમિશનર સાહેબને આજે રૂબરૂ મળવા માગું છું અને એટલા માટે મળવા માગું છું કે આવા તમામ પ્રકારના તાયફાઓ બંધ કરવામાં આવે અને જેણે આની પરમિશન આપ્યો એના એના જે પગાર છે એ પગારમાંથી આ પૈસા કાપવામાં આવે.